કપરડા તાલુકાના પીપલસેટ ગામ ખાતે રહેતા આદિવાસી પરિવારના ધોરણ 9માં અભ્યાસ કરતા પુત્રનું ખેર ગામની નાંધાઈ સ્કૂલમાં બાથરૂમમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવ્યા બાદ તેના પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કર્યો હતો. જો કે અપમૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારોને ન્યાય મળે તે માટે કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સહિતના પ્રતિનિધિમંડળે મૃત બાળકના પરિવારની મુલાકાત લીધી હતી. કપરડા તાલુકાના પીપલસેટ ગામના જોધી ફળિયામાં રહેતા અને ખેર ગામમાં નાંધાઈ ગામની સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા અને નાંધાઈ ગામ નજીક આવેલ ગેરવી ગામની સરદાર પટેલ છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થી વિજય ગણેશભાઈની ગત 11મીના રોજ નાંધાઈ સ્કૂલના પરિસરમાં આવેલ બાથરૂમમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જો કે આ પ્રકરણમાં મૃતક વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે આ અપમૃત્યુ કેસમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાની હેઠળ કોંગ્રેસ તેમજ આદિવાસી સંગઠનના અગ્રણીઓએ મૃતક વિજયના પરિવારજનોની મુલાકાત લઈને તેઓને ન્યાય મળે તે માટે યોગ્ય સ્તરે રજૂઆત કરવાના હૈયા ધરપત આપી છે. કપરાડાના પીપલસેટ ગામના વિજયભાઈ ગણેશભાઈ ભરાડી વડાકી, જેમને ખેરગામ ખાતે આશ્રમ શાળામાં અપમૃત્યુ થયું તે બાબતમાં આજે અમે એમના પરિવારને સાંત્વના આપવા માટે મુલાકાત માટે આવ્યા. અમારી જોડે તમામ આ વિસ્તારના આદિવાસી સમાજના આગેવાનની સાથે સાથે રૂઢિપ્રથા ગ્રામસભાના મહારૂઢિપ્રથાના ગ્રામસભાના પ્રમુખ એવા રમેશભાઈ, આદિવાસી એકતા પરિષદના કમલેશભાઈ તેમજ સ્થાનિક તમામ આગેવાનોની સાથે પરિવારની મુલાકાત કરી અને અમે પરિવારને એવી સાંત્વના આપી કે આખો સમાજ, આખા ગુજરાતનો આદિવાસી સમાજ એમની સાથે છે. એમના અપમૃત્યુનું જે પણ કારણ હોય અને જે એમાં સામેલ હશે એને સજા મળશે. આ પરિવારના યુવા આશાસ્પદ દીકરા વિજયને પણ ન્યાય અમે અપાવીને રહેશું, ગણેશભાઈના પરિવારને પણ ન્યાય અપાવીને રહેશું. ટૂંક સમયમાં આ વિસ્તારમાં કપરાડામાં આદિવાસી સમાજનું મોટું સંમેલન કરીને ન્યાય માટેની અવાજ અમે બુલંદ કરીશું અને આ વિસ્તારના જેટલા પણ આશ્રમ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના અપમૃત્યુ થયા છે, આ જ ગામના આ લગભગ 5મું અપમૃત્યુ થયું છે, એ આદિવાસી સમાજ માટે ઘણું દુઃખદ છે. આવું હવે પછી કોઈ આશ્રમ શાળામાં ન બને એના માટે પણ અમે આદિવાસી સમાજનો અવાજ બુલંદ કરીશું.